પોરબંદર પોલીસને સુરક્ષા આપો આમ કહીએ તો પણ નવાય નહીં, કેમ કે પોરબંદરની પોલીસ ચોકી પણ સુરક્ષિત નથી. પોલીસ ચોકીમાં થાય છે પેટ્રોલના શીશાના ઘા. પોરબંદર પોલીસને હવે સુરક્ષા આપવાની જરૂર છે. પોરબંદરના પોસ્ટ વિસ્તારમાં હનુમાન ગુફા પોલીસ ચોકી આવે છે. ત્યાં રાત્રિના 11 થી 11:30 વાગ્યા દરમિયાન આગ લાગતા ખુરશીઓ અને ટેબલો સળગી ગઈ હતી તથા એક ટ્યુબલાઇટ પણ તૂટી ગઈ હતી. પોલીસ ચોકી પાસે વિસ્તારના લોકોમાં થતી ચર્ચા મુજબ બે અજાણ્યા ઇસમો શીશામાં પેટ્રોલ ભરીને ઘા કરીને આગ લગાડી નાસી છૂટ્યા હતા અને કેમેરામાં પોલીસ ચોકીની અંદર પેટ્રોલના શીશા પડ્યા હોય તેવા દ્રશ્યો પણ કેદ થયા હતા. આ બનાવની પોલીસ અધિકારીઓને જાણ કરાતા તેઓ તાત્કાલિક પોલીસ ચોકીએ પહોંચી ગયા હતા અને તપાસ કરતા પોલીસ ચોકીમાંથી શીશા મળી આવ્યા હતા. આગ લાગ્યા બાદ એક ટ્યુબલાઇટ તૂટી ગઈ હતી, ચોકીના અન્ય લાઇટ પણ ચાલુ હતી. પોલીસ ચોકીમાં સીસીટીવી કેમેરા નથી. આગ અંગે પોલીસ તપાસ હાથ ધરી છે. પોલીસે ચોકી નજીક પેટ્રોલ પંપ હોય પોલીસે પંપના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. અજાણ્યા શખ્સો પેટ્રોલ પંપ પર જઈને શીશામાં પેટ્રોલ ભરાવ્યાની સંભાવના અંગે તપાસ થઈ રહી છે તો કેટલાક શંકાસ્પદ શખ્સોની પૂછપરછ પોલીસે હાથ ધરી છે. પરંતુ આ સંપૂર્ણ બનાવમાં પોલીસ સાવ મૌન વ્રત સેવી લીધું છે અને મીડિયાકર્મીઓ સામે પણ કાંઈ પણ કહેવાનો પોલીસે ઇનકાર કરી દીધો છે. આજે આખા ગુજરાત રાજ્યની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંપૂર્ણપણે ભાંગી પડી છે. પોરબંદર જિલ્લાની વાત કરું કે સૌરાષ્ટ્રની વાત કરું તો આખો એરિયા પોરબંદર જિલ્લા સહિતનો એરિયા ખનીચોરોને, ભૂમાફિયાઓને અને ભ્રષ્ટાચારીઓને હવાલે થઈ ગયેલો છે. પોલીસનું મનોબળ તોડી નાખવામાં આવ્યું છે. માત્ર ને માત્ર એને રાજકીય સારે કામ કરવું પડે છે જેથી કરી અને પોલીસ સ્વતંત્રપણે કામ કરી શકતી નથી. એને કારણે જે ગુનેગારો છે એની અંદર કાયદાની કોઈ પણ પ્રકારની ધાક રહી નથી. જો ગુનેગારોમાં કાયદાની જો લેસ માત્ર જો એની અંદર જો ધાક રહેલી હોય તો પોલીસ સ્ટેશન સળગાવવાનો પ્રયાસ કરવા જેવા ગંભીર ગુનાની નોબત ન આવે એ જ બતાવી આપે છે કે લોકોને કાયદાની બિલકુલ બીક રહી નથી. એનું કારણ એ છે કે ગુનો કરનારા લોકો અને જે રાજકીય છત્ર પોલિટિકલ શેલ્ટર પૂરું પાડવામાં આવે છે એને કારણે એ લોકોને એવું છે કે પોલીસ ગમે એટલું વિત્તી હશે, પોલીસનું ગમે એટલું મક્કમ મનોબળ હશે ગુનાખોરી નાથવા માટે કે ગુનેગારને સખતમાં સખત સજા કરવા માટે, પણ સત્તાધારી પક્ષ પર બેઠેલા લોકોના ઈશારે પોલીસ તંત્રને નાચવું પડતું હોય આ અમારી ઉપર કાંઈ નહીં કરી શકે. એટલા માટે આવો હિચકારો પ્રયાસ કર્યો છે. ખરેખર આવનારા દિવસોની અંદર આવીને આવે જો સ્થિતિ રહી તો મહાત્મા ગાંધીના ગુજરાતની સ્થિતિ આખી અલગ હશે. ચારે બાજુ અત્યારે જમીન માફિયાઓ, દારૂનો વેપાર કરનારાઓ, બે નંબરના ડબ્બાઓનો વેપાર કરનારો, શેરબજારના ડબ્બાઓનો વેપાર કરનારાઓ, ખનીજ ચોરો અને જમીન માફિયાઓ છે રાજકીય આગેવાનો થઈ અને ગુજરાત ઉપર રાજ કરી રહ્યા છે. તમને શું લાગે છે પોરબંદર પોલીસને પણ હવે સુરક્ષાની જરૂરત છે? પોરબંદરની આખી પોલીસ છે એની અંદર આ કેબિનેટ પ્રધાનના અંગત મદદનીશ છે એ કોઈ પણ પોલીસ ઇન્સ્પેક્ટરનો અપમાન ગમે ત્યારે કરી નાખે છે, ડીવાયએસપીનું અપમાન કરી નાખે છે, ગમે અધિકારીનો અપમાન કરી નાખે છે, એની સ્ટેશન ડાયરીઓમાં નોંધ પડે છે. પણ દુઃખ સાથે કહેવું પડે છે કે આવા લોકોની સામે સરકારી તંત્ર કે ગૃહ વિભાગ કોઈ પણ પ્રકારના પગલાં લેતી નથી. એને કારણે પોરબંદરનું આખું જે પોલીસ તંત્ર છે એ ખનીજ ચોરોમાંથી અને જમીન માફિયાઓમાંથી જે સત્તાધારી પક્ષના આગેવાનો બની બેઠેલા છે એ આગેવાનોના દબાણની અંદર એને ન છૂટકે કામ કરવું પડે છે. એટલે પોલીસ, પોરબંદરની પોલીસ અત્યારે બિલકુલ સ્વતંત્રપણે કામ કરી શકતી નથી. એને કારણે આવા બનાવ ત્યારે બનાવને 15 કલાક જેટલો સમય વીતી જવા છતાં પોલીસ આરોપીઓને ઝડપવામાં સક્રિય નિષ્ફળ નીવડી છે અને પોરબંદર પોલીસે આ બનાવને ભીનું સંકેલી લેવા માંગતી હોય તેમ લાગી રહ્યું છે. દીક્ષિત ઠકરાનો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, પોરબંદર.